અબડાસા તાલુકાના ગોયલા ગામે શ્રી હરેશ્વર મહાદેવના મંદિરે ભવ્ય સંતવાણીનું આયોજન કરાયું. અબડાસા તાલુકાના ગોયલા ગામે શ્રી હરેશ્વર મહાદેવ મંદિર ગોયલા મધ્ય શ્રી સમસ્ત ગોયલા મહાજનના સાનિધ્યમાં શ્રી મંડપ એવમ ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઘણી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા. જેમાં સંતવાણીના કલાકાર શ્રી રાજુ ભટ્ટ એન્ડ જૂનાગઢ પ્રસ્તુત નીરુબેન દવેના સત્વારે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આજરોજ સંતોના સાનિધ્યમાં સંત શ્રી પુરુષોત્તમ ગિરિબાપુ સંત શ્રી જનકદાસ મહારાજના ઉપસ્થિતિમાં શિવ મંડપ પ્રારંભ કર્યો હતો. ત્યારે બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઠક્કર કલ્પેશભાઈ શાહ, ગિરીશભાઈ જોશી, કીર્તિકુમાર ઠક્કર, ગિરીશ ગોસ્વામી, પ્રફુલ ગિરી વગેરે કાર્યને સફળ બનાવવા માટે જહેમત ગાવી તથા સ્થાનિક યુવા ગ્રુપ અને મહિલા મંડળનો પણ સાથ સહકાર મળ્યો. બ્યુરો રિપોર્ટ, રમેશભાઈ વાનુશા. હરેશ્વર મહાદેવની જય. હું મુંબઈથી આવી છું, મારો જન્મ અહીંયા છે. હું 17 વર્ષની ઉંમરમાં આજે મને એટલો સરસ લાભ મળ્યો છે, એનું વર્ણન કરી નથી શકતી. બહુ જ મને ખુશી થાય છે કે આવો આપણા ગોયલા ગામમાં આટલું મોટું આયોજન થયું અને આટલું સરસ અને આટલું બધું જે આજુબાજુના ગામડાથી બધા આવે છે, બહુ જ વખાણ કરે છે. જે સંતવાણી, જે આજે શિવ મંડપ, એ બી શિવ સોમપ્રદોષ, એટલે એટલું મોટું આજનો દિવસ છે કે જેનું વર્ણન ન કરી શકાય. આજનો દિવસ મહાદેવનો ખૂબ જ પ્રિય દિવસ છે, પ્રદોષ, જેમાં શિવ મંડપની પૂજા થાય છે. અને મને તો, હું શિવ ભક્ત છું અને મને બહુ જ આનંદ થયો છે અહીંયા આવીને, કે જેનું વર્ણન કરી રાજેશભાઈ ભટ્ટ એમનો પરોડે 4:30 વાગ્યા સુધી પ્રોગ્રામ હતો. બધા એને ખૂબ આનંદ થયો. આજે સવારના શિવ મંડપની પૂજા થઈ, અત્યારે હોમ હવનની તૈયારી છે અને આજની તારીખે પ્રસાદ લીધા પછી મહાદેવના આશીર્વાદ લઈને પગાર છૂટા પડશે. ગોયલા મુકામે અમારા જે સમજી લો કે વર્ષોથી જે શિવ મંદિરનું હતું અને અમે હર 2 વર્ષે કરીએ છીએ, 3 વર્ષે, તો આ વર્ષે બધાને એવી ઈચ્છા થઈ કે બહુ અનોખો ઉત્સાહ ઉજવ્યો. રાત્રે સંતવાણીનો કાર્યક્રમ કર્યો હતો અને આજે સવારના શિવ મંડપ છે, કાર્યક્રમ ચાલુ છે. અને અમારા જે 12 વર્ષે છે ગોયલા ગામના, પૂના, નાસિક, મુલોન, ભુજ, બધાએ આજે હાજરી આપી છે. અને એમાંય અમે ખાસ કરીને બધી અમારી દીકરીઓને, જે ગામની દીકરીઓ હતી એમને બધાને બોલાવી અને એમનું બધાનું સન્માન કર્યું છે. અને અમારું આ ગામમાં ટોટલ 55 ઘરની વસ્તી હતી અને એમાંથી વધીને અત્યારે. હું જયશ્રી ધીરેન કોઠારી પૂનાથી આવી છું. હરેશ્વર મહાદેવના આંગણામાં એમણે અમને હુકુમ કર્યો કે અમે અહીં આવીએ અને એમના ભક્તિનો લાભ લઈએ. આત્મલિંગની, શિવલિંગ તરફની યાત્રા એટલે ભક્તિ, એ ભક્તિ એટલે મંડપ અને કીર્તન દ્વારા વ્યક્ત કરાય છે. અહીં ગઈકાલે રાત્રે અહીં સંતવાણીનો કાર્યક્રમ હતો, જે ખૂબ જ સરસ હતો અને ક્યારેય ન જોવા મળેલ હતો. અને આજે શિવ મંડપની પૂજા છે, એમાં અમે ખૂબ સરસ લાભ લીધો છે. અને અહીં અમારા ગામવાસી ભાઈઓએ ખૂબ જ સરસ વ્યવસ્થા કરી છે કે અમે ફરી પાછું પિયરે કે અહીં જન્માવીએ એવો લાભ મળ્યો છે. ધન્યવાદ. મહાદેવ, હું ડૉક્ટર ઉર્વી જોશી જામનગરથી આવેલી છું. ગોયલા ગામના જે મોટા જે મોબી છે એમને અમને આમંત્રણ આપેલું છે કે બલભદ્ર પરિવારમાં શિવના આંગણે જે કંઈ પણ કાર્યક્રમ કરવાનો છે એનો અમને અવસર લાભ મળેલો છે. કાલે ભવ્ય સંતવાણીનું આયોજન કરેલું હતું. ભવ્ય સંતવાણીમાં અલગ અલગ સંગીતમયની દુનિયામાં કેવી રીતે લોકોને આમંત્રિત કરવું અને કેવી રીતે રંગમયની દુનિયામાં આવનારી પેઢીને સંગીતમયની દુનિયામાં એને એક નવું જે ભાવિ પેઢી છે એને માર્ગદર્શન આપવામાં આવે એનું અહીંયા આયોજન કરેલું હતું. પછી ધર્મ, મોક્ષ અને કામ એનો અર્થ શું છે અને શિવમય કોણ છે, કેવી રીતે શિવને તમે તમારા જીવનમાં આચરી શકો છો, એનો લાભ લઈ શકો છો, એની એક નવી દુનિયા જે છે એમને અહીંયા અમને આમંત્રિત કરેલું છે અને એને અહીંયા એનું આખું નિરૂપણ દર્શાવેલું છે. અને આ જ ભાવિ પેઢીને